ધોરણ દસ ચેપ્ટર ત્રણ ધાતુ અને અધાતુ. હવે આપણે ધાતુનું નિષ્કર્ષણ જોયું હતું કે ટોપ ઉપર રહેલી, મધ્યમાં રહેલી અને નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, બરાબર. તો આ જે બધી ધાતુનું આપણે નિષ્કર્ષણ જોયું, હવે તમારા ચોપડીમાં અલગ અલગ રીતે પણ આપેલું છે કે મધ્યમાં રહેલું ધાતુનું નિષ્કર્ષણ સમજાવો, ઉપર મીન્સ ટોપ પર રહેલી સમજાવો અને અને નીચી સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. તો એ જોઈ લેજો, તમને આવડી જશે, કારણ કે કાલે આપણે જે ટેબલ બનાવ્યું એના ઉપરથી તમને આવડી જશે. હવે જોઈએ થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયા સમજાવો તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનથી વિસ્થાપિત કરે, એટલે જે વધુ જે સક્રિય ધાતુ હોય ને એ ઓછી સક્રિય ધાતુને એમના સંયોજનમાંથી દૂર કરી દે. વિસ્થાપિત કરવું એટલે દૂર કરી દે. આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. હવે કોઈપણ વસ્તુ હોય, હવે કોઈપણ વસ્તુમાં ઉષ્મા આપી, હવે આપણે જો ગેસ ઉપર કોઈપણ વસ્તુ મૂકી હોય એના તમે ઉષ્મા આપો છો, જો ધારો કે બરફ હોય, બરફને તમે ગરમ કરો તો શું થઈ જાય, પાણી, એટલે કે ધાતુ, ધારો કે બરફ એ ધાતુ કહેવાય, તો એમાંથી પીગળેલી અવસ્થા, એટલે કે એ ધાતુ કોઈપણ હોય એને શું થઈ જાય, પીગળેલી અવસ્થા. હવે બરફ એ ધાતુ ના કહેવાય, પણ જસ્ટ ઉદાહરણ આપ્યું કે કોઈપણ વસ્તુને તમે ગરમ કરો તો શું થઈ જાય, પીગળેલી અવસ્થામાં થઈ જાય. તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી જો વિસ્થાપિત કરી દે ને, તો આ વિસ્થાપન પ્રક્રિયાઓ કેવી હોય, ઉષ્માક્ષેપક, પણ કેવી, ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક, ખૂબ જ વધુ એટલે ખૂબ જ વધુ ઉષ્મા આપે. તો આવી ધાતુઓ પીગળેલી અવસ્થામાં મળે છે, જેને આપણે થર્મિટ પ્રક્રિયા કહીએ છીએ. જેમ કે ઉદાહરણ આયર્ન ઓક્સાઇડ, તો આયર્નમાં ઓક્સાઇડ એટલે કે Fe2O3, આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3, બરાબર. એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરો તો પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનની તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે. ફરીથી થર્મિટ પ્રક્રિયા એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી દે. આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા આપતી હોવાથી ધાતુ કેવી અવસ્થામાં મળે, પીગળેલી અવસ્થામાં મળે, જેને આપણે થર્મિટ પ્રક્રિયા કહીએ છીએ. આયર્ન ઓક્સાઇડની જો એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો Fe ધાતુનો ઉપયોગ જે મળે છે એ પીગળેલી અવસ્થામાં હોય છે, અને એ Fe જે છે એ રેલવેના પાટા બનાવવા માટે અને મશીનની તિરાડ પડેલા ભાગોને જોડવા માટે થાય છે. જેમ કે Fe2O3, તો આયર્ન ઓક્સાઇડ Fe2O3 એક પ્રકારનું શું કહેવાય, આયર્ન ઓક્સાઇડ જ કહેવાય. એની એલ્યુમિનિયમ સાથે એટલે કે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી શું મળે છે, જો Fe બતાવેલું છે અને Al2O3 અને ઉષ્મા, હમણાં જ કીધું ને આપણે કે ખૂબ જ વધુ ઉષ્મા આપે છે, ખૂબ જ વધુ ઉષ્મા આપે છે. હવે બેલેન્સ, તો બેલેન્સ કરવા માટે અહીંયા Fe2 હતું તો અહીંયા બે વાળી ગુણવા પડે, બરાબર. પછી અહીંયા Al2 હતું તો અહીંયા પણ બે વાળી ગુણવા પડે. હવે બેલેન્સ જોઈ લો તો બંને બાજુ બેલેન્સ થઈ ગયું, બરાબર. તો થર્મિટ પ્રક્રિયા એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી દૂર કરે એટલે કે વિસ્થાપિત કરી દે, અને આ પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી ધાતુ કઈ અવસ્થામાં મળે, પીગળેલી અવસ્થામાં મળે, જેને આપણે થર્મિટ પ્રક્રિયા કહીએ છીએ. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાથી પીગળેલી Fe ધાતુ મળે, અને રેલવેના પાટા અને મશીનની તિરાડ ભરેલા ભાગોમાં જોડવા માટે થાય છે, બરાબર. હવે આગળ જોઈએ ધાતુનું શુદ્ધિકરણ. તો ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ કેવી હોય છે, અશુદ્ધ હોય છે, તો ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. કાચી ધાતુમાંથી જે પણ તમને ધાતુ મળે એ કેવી હોય, અશુદ્ધ હોય, અને એમાંથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. તો તમને એવું કહે કે અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો સૌથી વ્યાપક પ્રમાણમાં અથવા તો સૌથી મોટા પ્રમાણમાં કઈ પદ્ધતિ વપરાતી હતી, તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, બરાબર. કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓ જે છે એને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનને રિડક્શન કરવામાં આવે છે. શું? કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી અને સોનું, આ બધી જે ધાતુઓ છે એને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનને રિડક્શન કરવામાં આવે છે, જેમાં શું થાય છે, અશુદ્ધ ધાતુનો સળિયો જે હોય એને એનોડ અને શુદ્ધ ધાતુની જે પટ્ટી જે હોય એને કેથોડ બનાવવામાં આવે છે. તો જુઓ એ પદ્ધતિ જોઈએ આપણે. તો ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા નીચે બતાવેલું છે કોપરનું વિદ્યુત વિભાજ્ય રિડક્શન. તો એનોડ અને કેથોડ, તો અહીંયા જુઓ એનોડ પોઝિટિવ આપેલું છે, કેથોડ નેગેટિવ આપેલું છે. નેગેટિવ જોડે નેગેટિવ, પોઝિટિવ જોડે પોઝિટિવ, તો ઉપર બેટરી જોડેલી છે, અહીં એક કર જોડેલી છે કે જેનાથી તમે ઓન ઓફ કરી શકો.
कर जोड़ेली है एना शू तब ऑन ऑफ कर सको बराबर। हम आप शू कीधु कि अशुद्ध कॉपर की पट्टी होने के अशुद्ध धातु होने एनोड तरीके शुद्ध धातु होने आप कैथोड तरीके लईए छे बराबर। तो हम आप शू करवा जो अशुद्ध धातु कॉपर हे बधो शुद्ध धातु में जत रहे एट्ले आ सरियो तमो केव जैसे एकदम शुद्ध धातु वालों केव जैसे शुद्ध धातु एट्ल के बधी अशुद्धिओ दूर थी जैसे नीचे जती रहे। तो चलो ये प्रोसेस जो आप अशुद्धिओ नीचे जाए एनोडिक पंख कही छे बराबर। तो जुओ જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, કારણ કે પ્રવાહ પસાર કરવા માટે તો આપણે બેટરી જોડી, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે। આ એનોડ, એનોડમાં શું હોય અશુદ્ધ ધાતુ, તો અહીંયા શું છે અશુદ્ધ કોપર, તો અશુદ્ધ તો કોપર શું થાય ઓગળી જાય છે, ઓગળી જાય છે અને દ્રાવણના નીચે મિસ જમા થાય છે બરાબર। અને વિદ્યુત વિભાજ્યનાથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ કેથોડ પર જમા થાય છે। જેટલો આપણે પ્રવાહ પસાર કરીએ ને એટલી અશુદ્ધ ધાતુ અહીંયા ઓગળે, જે અશુદ્ધિ હોય નીચે જતી રહે, અને જેટલો તમે પ્રવાહ પસાર કર્યો એટલી શુદ્ધ ધાતુ અશુદ્ધિ નીચે જતી રહી, તો વધુ શું શુદ્ધ, તો એ શુદ્ધ ધાતુ બધું ક્યાં જતું રહેશે કેથોડ ઉપર જતું રહે, ક્યાં જતું રહે કેથોડ ઉપર। તો પ્રોસેસ બતાવી છે એનોડ ઉપર, તો એનોડમાં અશુદ્ધ કોપર હતો એમાંથી Cu2+ ને 2 ઇલેક્ટ્રોન, કેથોડ ઉપર Cu2+ આયન હતો આયેલો, ક્યાં Cu2+ આયન એનોડ પરથી કેથોડ પર આવ્યો, તો Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શુદ્ધ કોપર બનશે બરાબર। તો કુલ પ્રક્રિયામાં ડાબી સોરી જમણી બાજુ અશુદ્ધ કોપર અને ડાબી બાજુ જે કેથોડ જે છે એમાં શુદ્ધ કોપર મળી રહે છે બરાબર। આમ દ્રાવ્ય અશુદ્ધિઓ ક્યાં શું થાય છે, દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં ઓગળે છે પહેલા, જ્યારે ગોલ્ડ હોય, સિલ્વર હોય, પ્લેટિનિયમ હોય એના જેવી જે અશુદ્ધિઓ હોય એ પાત્રના તળિયે કાદવ સ્વરૂપે જમા થાય છે, જેને આપણે એનોડ પંખ કહીએ છીએ। ફરીથી એનોડ એટલે અશુદ્ધ, કેથોડ એટલે શુદ્ધ, એનોડને પ્લસ, કેથોડને માઇનસ, પછી અહીંયા બેટરી જોડી છે, બેટરીમાં સ્વિચ જોડેલી છે, જેવું બેટરીમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ એવો એનોડમાંથી જે અશુદ્ધ આપણે ધાતુનો સળિયો હતો એમાંથી અશુદ્ધ આયનો કેથોડ તરફ જશે અને એમાંથી ઇલેક્ટ્રોન લઈને એ શુદ્ધ બની જશે, અને બાકીની જે અશુદ્ધિઓ હોય કે જે પાણીમાં ઓગળી ના જાય એ તળિયે જમા થશે, અને જે તળિયે જમા થાય એ અશુદ્ધિને આપણે એનોડિક પંખ કહીએ છીએ। તો આ થઈ ગયું તમારું ધાતુનું શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન, જે ખૂબ જ ઉપયોગી અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ પૂછાય છે।